આજની 21મી સદીમાં હજુ પણ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે અને ભારત દેશના અનેક રાજ્યોમાં અંધશ્રદ્ધાના કારણે હત્યા અને અપમૃત્યુના બનાવો બનતા રહે છે. આવા જ એક કિસ્સામાં મોરબી નજીકના હળવદના ચૂંપડી ગામમાં બે પાડોશી પરિવારો વચ્ચે વાડાની માલિકી નક્કી કરવા બાબતે ચાલતા ઝઘડામાં સત્યના પારખા કરાવવા માટે એક મહિલાનો હાથ ઉકળતા તેલમાં નખાવતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. હળવદના ચૂંપડી ગામ ખાતે રહેતા રૈયાભાઈ ભરવાડ અને ઘેલાભાઈ ભરવાડ નામના પરિવારો આડોશ પાડોશમાં રહે છે. તેમના મકાનની બાજુમાં આવેલ સરકારી જમીનના ખરાબા પરના વાડાની માલિકી બાબતે બંને પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિખવાદ ચાલી આવે છે. હાલમાં જ આ વાડામાં ઘેલાભાઈના પુત્રએ પશુ બાંધતા બંને પરિવારો વચ્ચે ઝઘડો ઊભો થયો હતો, જેમાં આ વાડો કોનો છે તે અંગે ચાલતા ઝઘડાનું કાયમી નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખી સત્યના પારખા કરવાનો ઉપાય સૂચવ્યો હતો, જેમાં ઘેલાભાઈની પત્ની લક્ષ્મીબેને ઉકળતા તેલમાં હાથ નાખતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર સમાજમાં આઘાતની લાગણી પ્રસરી જોવા પામી હતી. જોકે આ બાબતે ઘેલાભાઈએ હળવદ પોલીસ મથકમાં અરજી આપતા સામા પક્ષે રૈયાભાઈ ભરવાડે પણ પોલીસમાં અરજી આપી હતી. અંધશ્રદ્ધાની આ ઘટનામાં દાઝી ગયેલ ઘેલાભાઈ ભરવાડની પત્ની લક્ષ્મીબેને જણાવ્યું હતું કે સત્યના પારખા કરવા માટે રૈયા ભરવાડે ઉકળતા તેલમાં હાથ નખાવ્યા હતા, જોકે તેને હાથ ન નાખી તેમની સાથે દગો કર્યો હતો. આ અંગે હળવદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.